નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું નેવર ગિવ અપ એકેડેમીમાં સ્વાગત છે. આજે આપણે કોણ બનેગા કરોડપતિ સિરીઝ બે સેટ બે ની ચર્ચા કરશું, જેમાં કેબીસીમાં પૂછાયેલા અગત્યના સવાલોની ચર્ચા કરશું કે જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્લાસ વન ક્લાસ થ્રી ની એક્ઝામમાં પૂછાવાના છે તેના વિશે ચર્ચા કરશું. આ અહીં મારી ફેસબુક પ્રોફાઇલ છે, કાવ્યશ કિશોરભાઈ કારેજિયાના નામે. અહીં હું નિયમિત રીતે એક્ઝામને લગતી, જનરલ નોલેજને લગતી અને અન્ય સોશિયલ ઇન્ફોર્મેશન શેર કરતો હોઉં છું, જે બધા લોકોને ઉપયોગી થઈ શકે છે. તો તમે મને અહીં ફોલો પણ કરી શકો છો અને આ ઇન્ફોર્મેશનને શેર પણ કરી શકો છો, જેથી અન્ય લોકોને પણ આ માહિતી મળતી રહે. તો આજે આપણે પ્રથમ પ્રશ્નથી જોઈએ તો ભારતના કયા રાજ્ય સાથે એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશીપ સંબંધ ધરાવે છે? તો તેનો સાચો જવાબ આસામ આવે છે. આ એનઆરસી શું છે? તો કે એનઆરસી એટલે કે જ્યારે ભારત આઝાદ થયું અને ત્યારે તેના સિટીઝન ચાર્ટરમાં સિટીઝનશીપ માટેની જોગવાઈઓ કરવામાં આવી હતી કે જ્યારથી ભારત આઝાદ થયું છે ત્યારે ભારતની જે ફિઝિકલ બાઉન્ડ્રી છે તેમાં રહેલા લોકો ભારતના નાગરિક ગણાશે. પરંતુ તમને ખ્યાલ જ હશે કે જ્યારે 1971માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય છે ત્યારે બાંગ્લાદેશનો નવા દેશ તરીકે જન્મ થાય છે અને બાંગ્લાદેશની બોર્ડર આસામ સાથે શેર થતી હોવાથી અહીં પુષ્કળ પ્રમાણમાં બાંગ્લાદેશી લોકો વસે છે અને આ માટે આસામે એનઆરસી બહાર પાડ્યું, જેથી કરીને લગભગ 40 લાખ કરતાં પણ વધુ લોકો બાંગ્લાદેશના હોવાનું બહાર આવ્યું છે. ને જે રોહિંગ્યા મુસ્લિમ લોકો પણ અહીં પુષ્કળ પ્રમાણમાં વસી રહેલા છે. એનઆરસી જાહેર કરવાનું મુખ્ય કારણ એ છે કે અન્ય લોકોનું ઘૂંસપેઠ ના વધે અને દેશની આંતરિક સુરક્ષા માટે તે ખૂબ જ જરૂરી છે, માટે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એનઆરસી લોન્ચ કરવામાં આવ્યું છે. તેનો જવાબ આસામ છે. આ ખૂબ જ ન્યૂઝમાં રહેલો પ્રશ્ન છે અને ઘણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પૂછાવાનો પણ છે, તો ખાસ ધ્યાન દેવું. ત્યારબાદ આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2018 પર 1 લાખ કરતાં પણ વધારે લોકોએ એક સાથે યોગ કર્યો અને જે ગિનિસ બુક રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું, તે કયા શહેરમાં આયોજિત થયો હતો? તો તેનો સાચો જવાબ રાજસ્થાન કોટા છે, જ્યાં બાબા યોગ ગુરુ બાબા રામદેવની આગેવાનીમાં આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું. આની પહેલાનું આ રેકોર્ડ મૈસૂર સિટીના નામે હતું. ત્યારબાદનો આપણે સવાલ જોઈએ તો હિન્દુ ધર્મ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન કયો છોડ નીકળેલો? તો કે પારિજાત છોડ નીકળેલો. તમને ખ્યાલ જ હશે કે જ્યારે દેવાસુર સંગ્રામ થયો ત્યારે મહાદેવે શંકરે આ સંગ્રામના સોલ્યુશન રૂપે સમુદ્ર મંથન કરવાનું કહ્યું હતું, જેમાં એક તરફ દાનવો ને એક તરફ દેવો હતા અને જેને સમુદ્ર મંથન કર્યું ને તેમાંથી ઘણી અવશ્ય અને અમૂલ્ય પ્રકારની વસ્તુઓ નીકળી હતી, જેમાં એરાવત હાથી છે, કામધેનુ ગાય છે, કલ્પવૃક્ષ છે વગેરે જેવી વસ્તુઓ નીકળેલી હતી. તે સમયે પારિજાત પુષ્પ છોડ પણ નીકળેલો હતો. અહીં પારિજાતનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. આ પ્રકારનું પારિજાતનું ચિત્ર હોય છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે હિન્દુ ધર્મ પ્રમાણે. ત્યારબાદનો સવાલ જોઈએ તો કયા દેશના રાષ્ટ્રધ્વજમાં સૌથી વધારે તારાઓ હોય છે? તો તેનો સાચો જવાબ અમેરિકા આવે છે. અમેરિકાના રાષ્ટ્રધ્વજમાં 50 સ્ટાર હોય છે, જ્યારે બ્રાઝિલના રાષ્ટ્રધ્વજમાં 27 સ્ટાર હોય છે, જેનું અહીં પિક્ચર દર્શાવવામાં આવ્યું છે. જો અહીં 27 સ્ટાર છે અને અમેરિકાનો ફ્લેગ છે જેમાં 50 સ્ટાર છે. 50 સ્ટાર હોવાનું મુખ્ય કારણ એ છે કે અમેરિકામાં હાલ 50 સ્ટેટમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે, માટે દરેક સ્ટેટનો એક સ્ટાર રૂપે સિમ્બોલ દર્શાવવામાં આવ્યો છે, માટે તેમાં 50 સ્ટારને ગોઠવવામાં આવ્યો છે. ત્યારબાદ જો આપણે જોઈએ તો આ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો ફ્લેગ છે, જે એક સામાન્ય દ્રષ્ટિએ તમને જોતા ખ્યાલ આવશે કે જે કોમન છે, પરંતુ તેમાં મેઇન ડિફરન્સ શું છે? તો કે ઓસ્ટ્રેલિયાના ફ્લેગમાં અહીં આ સિમ્બોલની નીચે એક મોટો સ્ટાર છે, જ્યારે ન્યૂઝીલેન્ડના સિમ્બોલમાં એવો સ્ટાર દર્શાવવામાં આવેલો નથી. અને અન્ય સ્ટારોની ચર્ચા કરીએ તો ઓસ્ટ્રેલિયાના ફ્લેગમાં 7 ખૂણાવાળા સ્ટાર છે, જ્યારે ન્યૂઝીલેન્ડના ફ્લેગમાં 4 ખૂણાવાળા સ્ટાર જોવા મળે છે. આ રીતે આ પ્રશ્ન ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે. ક્લાસ 3ની સામાન્ય એક્ઝામમાં આ પ્રશ્ન આરામથી પૂછાઈ શકે તેમ છે, માટે તેના પર ખાસ ફોકસ આપવું. ત્યારબાદ જોઈએ તો કે એવા એક માત્ર કયા ઉપરાષ્ટ્રપતિ છે કે જેણે 3 અલગ અલગ રાષ્ટ્રપતિ નીચે કાર્ય કરેલું? તો તેનો સાચો જવાબ હમીદ અંસારી છે, જે હમણાં જ રિટાયર થયા હતા. તેમણે 3 પ્રાઇમ રાષ્ટ્રપતિ નીચે કામ કરેલું હતું, જેમાં પ્રતિભા પાટીલ,
પ્રતિભા પાટીલ છે, છેલ્લા રામનાથ કોવિંદ, અને એના પહેલા આપણે પ્રણવ હતા, એટલે કે ડોક્ટર પ્રણવ મુખર્જી, પ્રતિભા પાટીલ, ડોક્ટર પ્રણવ મુખર્જી અને છેલ્લે રામનાથ કોવિંદ, જેના ટર્મમાં થોડોક સમય માટે હામિદ અંસારીએ કાર્ય કર્યું હતું અને ત્યારબાદ પોતાનો ટર્મ પૂરો થતા તે રિટાયર થયા હતા. આ પરીક્ષાની દ્રષ્ટિએ જે બંધારણના સવાલ પૂછાતા હોય છે ક્લાસ 3 ની એક્ઝામમાં, તેના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અત્યાર સુધીના ભારતના ઇતિહાસમાં, ભારતના બંધારણમાં એકમાત્ર એવા વ્યક્તિ છે કે જેમને 3 પ્રેસિડેન્ટ નીચે કાર્ય કરેલું હોય તે માત્ર એકને એક વ્યક્તિ, એટલે ડૉક્ટર હામિદ અંસારી છે, જે ખાસ નોંધ લેવી ને ખૂબ જ ઉપયોગી છે. તમને ખ્યાલ જ હશે કે ભારતના બંધારણમાં ઉપરાષ્ટ્રપતિ પદ અનુચ્છેદ 63માં દર્શાવવામાં આવ્યું છે, જ્યારે રાષ્ટ્રપતિનું પદ 52માં દર્શાવવામાં આવ્યું છે. અનુચ્છેદો પણ યાદ રાખવા જેથી કરીને આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી થાય. આજના લેક્ચરમાં એટલું જ મિત્રો. તમને આ પ્રશ્નો ઇન્ટરેસ્ટિંગ લાગ્યા હોય, આમાંથી તમને કંઈ શીખવા મળ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં વધુ કોમેન્ટો કરજો, જેથી આવનારા સમયમાં હું વધુ કેબીસીમાંથી એક ચૂઝેબલ પ્રશ્ન ઉપાડી આવું અને જે તમને ઉપયોગી થાય તે રીતે હું અન્ય નવો વિડીયો લઈને તમારી સામે આવું. થેન્ક્સ ફોર વોચિંગ. મોર શેર, મોર સબસ્ક્રાઈબ. જય હિન્દ, વંદે માતરમ.